નમસ્કાર મિત્રો હું છું નયન પરમાર અને સ્વાગત છે તમારું મારી આ ચેનલ સક્સેસ આજે હું વાત કરીશ કે ઝેડ ટી મારા યુઝર અને મારા મારા જે જે વિઝિટર હોય છે લોકો અવારનવાર જોતા હોય છે એ લોકો જે વ્યુઅર છે મારા એ વ્યુઅરના અમુક સવાલો અને એના જવાબો આપવા માટે ઘણીવાર હું ઝેડ ટી રાઉટર પર વિડીયો બનાવું છું અને આ વિડીયો મારો પંદરમો કે સોળમો વિડીયો છે કે ઝેડ ટી રાઉટરમાં કઈ કઈ રીતે તમારે કયા કયા સેટિંગ કરી શકાય જેથી કરીને તમે તમારા ઝેડ ટી રાઉટરને વ્યવસ્થિત રીતે સંચાલન કરી શકો અને વ્યવસ્થિત રીતે વાપરી શકો તો જ્યારે મેં પહેલીવાર આના પર વિડીયો બનાવ્યો હતો ત્યારે હું પોતે જ કન્ફ્યુઝ હતો કે ઝેડ ટી રાઉટરના જે પ્રાઇમરી બેઝિક સેટિંગ છે એ કઈ રીતે કરવા ત્યાર પછી એના પર મેં વિડીયો બનાવ્યો મારા જે સવાલો હતા એના મને જવાબ મળ્યા એના પછી તો ત્યારબાદ આખી સિરીઝ ચાલુ થઈ સ્માર્ટ ટેકનોલોજી એક પ્લે છે મારી ચેનલ પર અને જેમ જેમ લોકોનો પ્રતિસાદ મળતો ગયો અને લોકો મને એમના સવાલો પૂછતા ગયા કે ભાઈ આ સેટિંગ કઈ રીતે કરી શકાય કોઈને બ્લોક કરવા હોય તો કઈ રીતે કરી શકાય કોઈકને આપણે પરાણે પરાણે પાસવર્ડ આપ્યો હોય તો એ વ્યક્તિને આપણે કઈ રીતે બ્લોક કરવો અથવા આપણને ન ખબર હોય એવી રીતે કોઈ આપણો પાસવર્ડ લઈ લીધો હોય અને આપણું ઇન્ટરનેટ વાપરે છે તો એને આપણે કઈ રીતે રોકવા આ તમામ પ્રશ્નોના જવાબ મેં પ્રેક્ટિકલમાં આપ્યા છે અમુક અમુક સવાલો એવા હોય છે કે જેમાં હું એનાલિસિસ તો ઘણું કરું છું પણ મારાથી એનો પ્રોપર આન્સર આપી નથી શકાતો આવા સવાલોના જવાબ હું ઘણીવાર નથી આપી શકતો એના માટે મારા દર્શક મિત્રોને હું માફી માગું છું કે ઘણા બધા સવાલો તમારા એવા હોય છે કે જેના હું પ્રોપર આન્સર નથી આપી શકતો કારણ કે મારી અમુક લિમિટ છે કે મારું આખું જે ફિલ્ડ છે હું જે જેમાં કામ કરું છું ડિજિટલ માર્કેટિંગ પણ રાઉટર જે મારા ઘરે છે ઓફિસે છે તો એને કઈ રીતે સેટઅપ અને કઈ રીતે એને સારી રીતે ઉપયોગમાં લઈ શકાય એની સ્પીડ આપણે વધારી શકાય કઈ રીતે આપણે એને રાઉટર ટુ રિપીટર કનેક્ટ કરાવવું આપણે વધારે લાંબી સિગ્નલની લેન્થ વધારવા માટે આપણે કઈ કઈ રીતે અલગ અલગ રાઉટરને રિપીટરને જોડવા આ તમામ પ્રશ્નોના જવાબ મેં આપ્યા છે પણ અમુક અમુક સવાલો એવા હોય છે કે એના જવાબ આપવામાં પણ રિસ્ક હોય છે અને જો એ હું પ્રેક્ટિકલમાં કંઈ પણ બતાવું અને કોઈ વ્યક્તિ એ વિડીયો જોઈને પણ જો એ વ્યક્તિ પ્રેક્ટિકલ અમલમાં લે તો એવું પણ બને કે એનું ઇન્ટરનેટ કાયમ માટે બંધ થઈ જાય અને કોઈ મોટી ખામી પણ સર્જાય તો આવા સવાલના જવાબ ના આપવા કરતા હું એ વ્યક્તિને કમેન્ટની અંદર જ સોરી કહી દઉં છું ભાઈ આ વસ્તુ મારાથી પોસિબલ નથી અથવા મારા એનાલિસિસ ને બાર મારી બાઉન્ડ્રીની બહારનો સવાલ છે આ એમ અને ઘણા બધા સવાલો એવો હોય છે કે જેના માટે મારી પાસે અમુક એવા વિડીયો હોય છે કે જે વિડીયોની અંદર એ સવાલનો પ્રોપર જવાબ હોય તો એ વિડીયોની લિંક પણ હું ઘણીવાર એ કમેન્ટમાં આપી દેતો હોઉં છું તો એ પણ તમે જોઈ શકો છો તો આજે જે ત્રણ પ્રશ્નો લેવાનો છું એ ત્રણે ત્રણ પ્રશ્નોમાં ડિટેલમાં હું ચર્ચા કરીશ અને એ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશ જો તમને તમારા સવાલનો જવાબ મળી જાય તો મને કોઈ પ્રોબ્લેમ નથી પણ ના મળે તો એવું બની શકે કે તમારા સવાલનો જવાબ મેં જેટલા અત્યાર સુધી જેટી રાઉટર ઉપર વિડીયો બનાવ્યા એ તમામ વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે તો ત્યાં જઈને તમે એ બધી વસ્તુ જોઈ શકો છો બધા વિડીયોની લિંક મેનેજર નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે સવાલ જવાબ બધી વસ્તુ તો ત્યાં જઈને તમે ડિટેલમાં વિડીયો જુઓ તમને ક્યાંક ને ક્યાંક તમારા સવાલનો જવાબ મળી જશે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી કરીને મારા દરેક નવા વિડીયો અને આવી નવીનતમ માહિતી તમને ગુજરાતી ભાષામાં મળી જાય તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે જ છેલ્લે સુધી જોજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવવાનું ના ચૂકતા જેથી કરીને મારી દરેક નવી આવનારી અપડેટ તમને મળતી રહે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો આ છેલ્લા ચાર દિવસ પહેલાં અને સાત દિવસ પહેલાં બે પ્રશ્ન આવેલા હતા આમ તો ત્રણ પ્રશ્ન એવા હતા પણ ત્રીજો પ્રશ્નો હમણાં હું તમને બતાવીશ થોડું નીચે સ્કોલ ડાઉન કરી તો ચાર દિવસ પહેલાં એક ભાઈનો આ રીતનો સવાલ આવ્યો હતો કે મારે એ જાણવું છે કે રાઉટરની એલ કેવી રીતે બંધ કરવી અને બીજા ભાઈનો પ્રશ્ન હતો કે વ્હાઇટ લિસ્ટ એટલે શું બ્લેક લિસ્ટ અને વ્હાઇટ લિસ્ટમાં તફાવત શું છે તો આના પર પણ આપણે ડિટેલમાં ચર્ચા કરીશું તમારા પ્રશ્નને જાણવા માટે નીચે મેં ચેપ્ટર પાડ્યા છે તો તમે પ્રશ્નો પ્રશ્ન પર ડાયરેક્ટ ક્લિક કરશો તો ડાયરેક્ટ તમે એ પ્રશ્નના જવાબ અને પ્રશ્નમાં પહોંચી જશો પછી ત્રીજો પ્રશ્ન છે કે આઈ વોન્ટ ટુ ચેન્જ સિરિયલ નંબર ઇન ડ્યુઅલ કે મારી પાસે જે મેં આ વિડીયોમાં જે રાઉટર બતાવ્યું છે એવું જ રાઉટર આ ભાઈ પાસે હશે એટલા માટે એમણે આ કમેન્ટમાં સવાલ પૂછો કે એમને ઝેડ ટી રાઉટરનો સિરિયલ નંબર ચેન્જ કરવો છે તો આમના સવાલનો પણ આપણે જવાબ આપીશું તો સૌથી પહેલાં એ ભાઈનો સવાલનો જે છે જવાબ આપણે આપીએ કે ઝેડ ટી રાઉટરનો સિરિયલ નંબર કેવી રીતે બદલી શકાય જો તમને તમારા મનમાં આવો સવાલ ઊભો થતો હોય અને તમને એવું લાગતું હોય કે ઝેડ ટે રાઉટરનો સિરિયલ નંબર બદલવો શક્ય છે કે નહીં તો આનો જવાબ છે હા આ જે સીરિયલ નંબર છે એ બદલવો શક્ય છે પણ આ કામ તમારે જાતે કરવું એ યોગ્ય નથી કારણ કે આ પ્રોસેસ થોડી જટિલ છે જે લોકો ટેકનિકલ માણસો છે જે કોઈ પણ રાઉટરનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોય એવા લોકો પાસેથી જ આ પ્રોસેસ કરાવવી જોઈએ જો તમે જાતે કોઈનો વિડીયો જોઈને આ પ્રોસેસ કરશો તો તમારું ઇન્ટરનેટ જે ચાલુ ઇન્ટરનેટ છે એ પણ બંધ થઈ શકે છે અને એ પણ તમારા રિસ્ક પર તમારે આ પ્રોસેસ કરવી જોઈએ અને મેં પોતે આ વસ્તુ એકવાર ટ્રાય કરી જોઈ પણ મારે પછી એક ટેકનિકલ માણસને પણ મારે બોલાવવો પડ્યો હતો જીટીપીએલમાંથી કારણ કે મારું રાઉટર બંધ થઈ ગયું હતું સિરિયલ નંબર ચેન્જ કરવામાં મારે કંઈક સેટિંગમાં થોડો ફેરફાર થયો એના માટે અને બે દિવસ મારું નેટ બંધ રહ્યું હતું એટલે ત્રીજા દિવસે મારું નેટ ચાલુ થયું પછી હું આ વિડીયો બનાવું છું અને હું પણ તમને એ જ સલાહ આપીશ કે જાતે કોઈએ આ ટ્રાય ના કરવી કોઈ ટેકનિકલ માણસને ઘરે બોલાવો અને આ વસ્તુ કહેવી કે ભાઈ મારે સિરિયલ નંબર ચેન્જ કરવો છે અને એ વ્યક્તિ તમારો સિરિયલ નંબર ચેન્જ કરી આપશે પણ જાતે કરવામાં ક્યારેક કોઈ પ્રોબ્લેમ આવે તો પોતાની જવાબદારી સ તમારે આ કામ કરવું હું કોઈને આ સલાહ આપતો નથી કારણ કે બે દિવસ મારું પોતાનું નેટ બંધ રહ્યું હતું એટલા માટે કે ઝેટી એ રાઉટરનો જે સિરિયલ નંબર છે એ બદલાવો શક્ય તો છે પણ પ્રોસેસ થોડીક જટિલ છે એટલા માટે જાતે કરવું એ તમારા રિસ્ક પર હું છોડી દઉં છું કે તમારે તમારા રિસ્ક પર બદલ હોય તો બદલી શકો છો અથવા ટેકનિકલ માણસને બોલાવીને પણ બદલાવી શકો છો ત્યારબાદ બીજો પ્રશ્ન છે એક ભાઈનો જે કમેન્ટમાં આવ્યો હતો એ બીજો પ્રશ્ન એવો હતો કે મારે જાણવું છે કે રાઉટરની એલઈડી લાઇટ કેવી રીતે બંધ કરવી સૌપ્રથમ તો તમારે એ જાણવું જોઈએ કે રાઉટર પર જોવા મળતી લાઇટોથી તમે શું જાણી શકો છો તમે એ જાણી શકો છો કે તમારા રાઉટરમાં પૂરતો પાવર આવે છે કે નહીં જે લાઇટ લબુક જબુક થતી હોય છે જે રાઉટરની ઉપર એ લીલી લાઇટ હોય છે જ્યારે પાવર આવતો હોય છે અને લાલ લાઇટ ત્યારે થાય છે કે પાવર તો આવતો હોય પણ નેટ નથી ચાલતું હોતું ત્યારે એ લાઇટ લાલ કે કેસરી કલરમાં તમને જોવા મળે છે પાવર આવ્યા પછી ઇન્ટરનેટ આવે છે કે નહીં જો કોઈ ખામી છે તો અલગ અલગ સિગ્નલ પ્રમાણે લાઇટ ચાલુ બંધ થતી હોય એવું જોવા મળે છે પરંતુ આ સવાલનો જવાબ સરળ છે જો તમે તમારા ઇન્ટરનેટના રાઉટર ઉપર ઝબુકતી લાઇટો બંધ કરવા માગતા હોય તો એના પર સફેદ કલરની જે ટેપ પટ્ટી આવે છે એ ચોંટાડી શકો છો કે જેનાથી લાઇટો તો ચાલુ રહેશે પણ ઘણીવાર એવું થતું હોય કે લોકો અંધારામાં ગેમ રમવા અથવા મૂવી જોવાનું પસંદ કરતા હોય છે અને રાઉટર પણ એમના રૂમમાં અથવા ઓફિસમાં હોય છે એના લીધે રાઉટર પર જે લબુક જબુક થતી લાઇટો છે એ ઘણીવાર તમે કોઈ પણ મૂવી જોતા હોય તો એમાં ડિસ્ટર્બ પાડી શકે એવું બની શકે છે અથવા તો તમે તમારા રાઉટરની ચાપ બંધ કરી નાખશો એટલે એલઈડી લાઇટ બંધ થઈ જશે આ બે જ રીતે તમે એલઈડી લાઇટ બંધ કરી શકો છો રાઉટરની કારણ કે રાઉટર પર લાગેલી એલઈડી લાઇટ એ ક્યાંક ને ક્યાંક અમુક સિગ્નલ બતાવતી હોય છે પાવરનો સિગ્નલ વાઈફાઈનો સિગ્નલ ઇન્ટરનેટનો સિગ્નલ લેન કેબલનો સિગ્નલ તો આ બધા સિગ્નલો જોવા માટે તમે કાં તો વ્હાઇટ ટેપ જે આવે છે એ વ્હાઇટ કલરની ટેપ પટ્ટી ચોંટાડી શકો છો અથવા તો ચાપ બંધ કરી દીઓ તો પણ એલઈડી લાઇટ બંધ થઈ જાય ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે ઝેડ ટી રાઉટરમાં વ્હાઇટ લિસ્ટ અને બ્લેક લિસ્ટ વચ્ચેનો તફાવત શું છે સૌ પ્રથમ આપણે એ જાણવું જોઈએ કે બ્લેકલિસ્ટનો મતલબ શું થાય બ્લેકલિસ્ટ એટલે કે જે લોકો આપણી જાણ બહાર આપણું ઇન્ટરનેટ વાપરે છે અથવા જે લોકો આપણને આપણું જે લોકોને આપણે આપણું ઇન્ટરનેટ વાપરવા દેવા માગતા નથી એવા લોકોને આપણા રાઉટરમાંથી એમના ડિવાઇસની આઈપી એડ્રેસને બ્લોક કરીએ આવા લિસ્ટને બ્લેકલિસ્ટ કહેવામાં આવે છે જેમ આપણા મોબાઈલમાં આપણે અમુક લોકોને બ્લોક કરીએ છીએ અને એ લોકો આપણો કોન્ટેક કરી શકતા નથી એવી જ રીતે આપણા રાઉટરમાં જે લોકોને આપણે બ્લોક કરીએ છીએ એવા લોકોના જે લિસ્ટ બને છે એ લિસ્ટને બ્લેકલિસ્ટ કહેવાય છે હવે આપણે એ જાણીએ કે વ્હાઈટ લિસ્ટ કોને કહેવાય વ્હાઇટ લિસ્ટ એટલે કે જે લોકો આપણું ઇન્ટરનેટ ઉપયોગમાં લે લેતા હોય અથવા આપણે જેને આપણો સામેથી પાસવર્ડ આપણે જેને આપવો હોય જેમ કે આપણા ફેમિલી મેમ્બર આપણા મિત્રો છે આપણા સગાવાળા છે જેને આપણે ઇન્ટરનેટ વાપરવા આપવામાં કોઈ વાંધો નથી એવા લોકો ઓટોમેટિક વ્હાઇટ લિસ્ટમાં ગણવામાં આવે છે જે લોકો બ્લેક લિસ્ટમાં નથી આવતા એ ઓટોમેટિક વ્હાઇટ લિસ્ટ ગણાઈ જાય છે અને આનું કોઈ લિસ્ટ આપણને દેખાતું નથી હોતું કોઈ વ્યક્તિને આપણે બ્લોક કર્યો હોય તો એના આઈપી એડ્રેસને અનબ્લોક કરશો એટલે ઓટોમેટિક વ્હાઇટ લિસ્ટમાં આવી જશે આ વ્હાઇટ લિસ્ટની કોઈ અલગ વિભાગ હોતો નથી પણ સરળ ભાષામાં કહીએ તો બ્લેક લિસ્ટમાં જે ન હોય એ બધા વ્હાઇટ લિસ્ટમાં જ ગણાય તો બ્લેકલિસ્ટમાં કઈ રીતે તમારે કોઈને એડ કરવા એના માટે મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે ડિટેલમાં વિડીયો બનાવ્યા છે તો બે કે ત્રણ વિડીયો આના પર બનાવ્યા છે એ બૅક એડ્રેસ શું છે આઈપી એડ્રેસ કઈ રીતે આમાંથી ચેક કરાય કયા ડિવાઇસનું કયું આઈપી એડ્રેસ છે એ પણ તમે જાણી શકો છો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને એ બધા સવાલ અને એની સાથે વિડીયોની લિંક તમને મળી જશે ત્યાં જઈને તમે બધા વિડીયો જોઈ શકો છો જો અહીંયા સુધી તમે વિડીયો જોયો છે તો આશા રાખું છું કે તમને આ ત્રણ સવાલના સરી રીતે જવાબ મળી ગયા હશે તમારા કોઈ પ્રશ્નો એવા હોય કે જે અત્યાર સુધી મેં કોઈ એના પર વિડીયો નથી બનાવ્યા તો તમે મને પ્રશ્ન કમેન્ટમાં આપી શકો છો અને અત્યાર સુધી મોસ્ટ ઓફ સત્તર અઢાર જેવા અલગ અલગ સવાલ મારી પાસે એવા હતા કે સત્તર અઢાર સવાલોને આવરીને મેં ઘણા બધા વિડીયો બનાવ્યા છે દસથી બાર જેવા વિડીયો બનાવ્યા છે કોઈ વિડીયોમાં પાંચ સવાલ આવરી લીધા હોય કોઈ વિડીયોમાં એક સવાલ હોય કોઈમાં બે હોય કોઈમાં ત્રણ હોય એવી રીતે અલગ અલગ સવાલો પ્રમાણે અલગ અલગ વિડીયો બનાવ્યા હોય છે જે અઠવાડિયામાં જેટલા સવાલ આવ્યો હોય એ પ્રમાણે આગળના રવિવારે કે સોમવારે જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું ત્યારે એ સવાલો હું આવરી લઉં છું તો એ બધા સવાલો સ્માર્ટ ટેકનોલોજી નામનું જે પ્લેલિસ્ટ છે એની અંદર તમને ઝેટે રાઉટરના વિડીયો મળી જશે આ સિવાય ઝેટ ટી એર જેટલા વિડીયો છે એ બધા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં પણ મેં મૂકી દીધા છે તો ત્યાં જઈને પણ તમે એ બધી વસ્તુ જોઈ શકો છો તો અહીંયા સુધી વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને બેલે આઈકન દબાવવાનું ના ચૂકતા જેથી કરીને મારી દરેક નવી અપડેટ તમને મળતી રહે થેન્ક યુ સો મચ